ખેડૂતોને મળતા લાભો સામે માલધારી સમાજને કંઈ ન મળતું હોવાના આક્ષેપો. ખેડૂતોને મળતા લાભો સામે કંઈ વાંધો ન હોવાનો સમાજનો ઉલ્લેખ, પરંતુ માલધારી સમાજને તેના હકનું ન મળતું હોવાનો વિરોધ. ખેડૂતોને વ્યવસાય માટે વિવિધ સહાયો, જ્યારે માલધારી સમાજને મીંડું. ચૂંટણી વખતે કોંગ્રેસ અને ભાજપના મત માંગવા આવતા ઉમેદવારો પણ માલધારી સમાજના પ્રશ્નોના ઉકેલમાં નિષ્ફળ. ખેડૂતોને 6,000ની સહાય તો માલધારીઓને ખોળ ભાવ વધારો બદલ આભાર. ખેડૂતોને 2,000ની સહાય તો માલધારીઓને દૂધનો ભાવ નીચો દેવા બદલ આભાર. ખેડૂતોને દર વર્ષે વીમો માફ તો માલધારીનો માલ ભૂખો મરે તોય ઘાસની સહાય નહીં તે બદલ આભાર. આમ ધોરાજી પંથકના માલધારીઓએ આવેદનપત્રમાં મામલતદાર કચેરી અને ડેપ્યુટી કલેક્ટર કચેરીને આપીને વિરોધ પ્રગટ કર્યો. મશરીભાઈ ભીમાભાઈ રબારી, ગામ ભાડેર, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. અત્યારે અમારા માલધારીને ખેડૂતના મુદ્દા જે આમાં લખ્યા છે એને સહાય મળે એનાથી અમને કાંઈ પણ વાંધો નથી, પણ માલધારીને જે પણ અન્યાય થાય છે એને એક પણ માલધારીને સહાય નથી મળતી એ બાબત અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, વિજયભાઈ રૂપાણીને આભારપત્ર પાઠવીએ છીએ, જેથી કરીને એને આજ કમસે કમ 200 જેટલા આવેદનપત્ર મળતા હશે. પણ અમે આભારપત્ર દઈ એનો એટલો આભાર માનીએ છીએ કે અમારા તરફ એટલો બધો અન્યાય થાય છે પણ કાંઈ પણ ધ્યાન નથી દેતા, એ બાબત અમે એનું ધ્યાન દોરવા માટે આભારપત્ર દઈએ છીએ અને આગામી સમયમાં અમે આવેદનપત્ર પણ દેશું અને કાંઈ પણ બીજા પગલાં લેવાના થશે એ પણ લેશું. અને ખાસ કરીને અમારા માલધારી સેલના પ્રમુખો છે, જે પણ હોય, કોઈ પણ હોય, એ કાંઈ પણ ધ્યાન નથી દેતા માલધારી માટે. એને ખાસ કહેવાનું છે કે થોડુંક તમે ધ્યાન દો તો માલધારી રહે, નહીંતર આગામી સમયમાં માલધારી રહે પણ કોઈ પણ માલ નહીં રહે. અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી.